તમે ખેડૂતોને આતંકવાદી કહ્યા, ખાલિસ્તાની કહ્યા, આંદોલનજીવી કહ્યા, કે માત્ર પેટા ચૂંટણીમાં પણ જો ભાજપ હારી હોય અને પેટ્રોલ ડીઝલ થોડું ઘટાડ્યું અને કૃષિ કાનૂન પરત લીધા તો વિચાર કરો, આ સરકાર માત્ર ચૂંટણી જેવી સરકાર છે. આજે ભાજપની કેન્દ્ર સરકારે 3 કૃષિ કાનૂન પરત લેવાની જાહેરાત કરી છે. પહેલા તો હું સૌ એ ખેડૂત ભાઈઓને અભિનંદન આપું છું કે જેમણે સતત અહંકારી સરકાર સામે પોતાનું આંદોલન ચાલુ રાખી અને પોતાના હિત માટે લડ્યા. પરંતુ મારે કેન્દ્ર સરકારને એક સવાલ છે કે આટલા વર્ષ, લગભગ 1.5 વર્ષથી ઉપર થયું આંદોલન, આટલા વર્ષના આંદોલનમાં તમે ખેડૂતોને આતંકવાદી કહ્યા, ખાલિસ્તાની કહ્યા, આંદોલનજીવી કહ્યા, એટલું નહીં 700થી વધુ ખેડૂતો ત્યાં આંદોલન કરતા કરતા ઠંડીમાં ઠૂઠવાઈને પણ મૃત્યુ પામ્યા છે. એમના માટે કોણ જીવેલા? એમના પરિવારને અત્યારે પાલન પોષણ કોણ કરશે? તો સવાલ એ છે કે આ કૃષિ કાનૂન પરત લીધા એ અભિનંદનને પાત્ર છે ખેડૂતોને, કે માત્ર પેટા ચૂંટણીમાં પણ જો ભાજપ હારી હોય અને પેટ્રોલ ડીઝલ થોડું ઘટાડ્યું અને કૃષિ કાનૂન પરત લીધા તો વિચાર કરો, આ સરકાર માત્ર ચૂંટણી જેવી સરકાર છે. એને ખબર પડી કે હવે આપણું હાલશે નહીં એટલે તરત જ ચૂંટણીઓ નજીક આવી, એટલે ખેડૂતને કૃષિ જે કાનૂન હતા એ પરત કરાવવાની જાહેરાત કરી. તો મારી ખેડૂતો અને ગુજરાતની અને હિન્દુસ્તાનની જનતાને વિનંતી છે કે તમે એક થાઓ તો અહંકારી સરકારે પણ ઝૂકવું પડે છે, એનો નમૂનો છે. હવે આગામી સમયમાં માત્ર એક વસ્તુ ધ્યાન રાખજો, આ ચૂંટણીલક્ષી સરકાર છે. જાહેરાત ક્યારે કરશે, ક્યારે ફરી જશે કોઈ ખબર નથી, પરંતુ એટલું ચોક્કસ છે કે ચૂંટણી નજીક આવશે તો તમારા 5 કામો થશે, બાકી આ સરકારને કોઈ પડી નથી. અને ખેડૂતો પણ અત્યારે આંદોલન સમેટશે નહીં એવી વાત મેં જાણી છે, કારણ કે આ સરકાર ઉપર વિશ્વાસ નથી. પણ સવાલ એટલો પણ નથી, MSPની ગેરંટી પણ આ સરકારે આપવી જોઈએ એવી અમારી ગુજરાતના ખેડૂતો વતી માંગ છે.